बोलिए भागवत भगवान की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। बाल कृष्ण लाल की जय। भागवत नी कथा करता श्री सुखदेव जी ने बे वक्त समाधि लागे छे। त्यारे वेदना मंत्रोच्चार करी अने समाधि माथी बीजा ऋषिओए तेमने जगाड्या छे। आमा पहलो प्रसंग छे भगवान ब्राह्मणी ने लीला बतावे छे तेनो, અને બીજો પ્રસંગ છે સુદામા ચરિત્રનો। શ્રી સુખદેવજી કહે છે સુદામા ભગવાનના ખાસ પરમ મિત્ર છે, બંને સાથે ભણેલા છે, જુદા થયા પછી એકબીજાની સંભાળ લીધી નથી। સુદામાની સ્થિતિ તદ્દન ગરીબ છે, પણ છતાં પણ અયાચક વ્રત લીધું છે, આખો દિવસ પૂજા પાઠમાં ગાળે છે। વિદ્યાનો ઉપયોગ પૈસા મેળવવામાં કરવો તે ઠીક નથી। વિદ્યાનું ફળ પૈસા નથી, વિદ્યાનું ફળ પ્રતિષ્ઠા નથી। પૈસો તો અત્યારે આપણે પૈસા પાછળ પડ્યા છે, આપણે પૈસા પાછળ પડ્યા છીએ, પણ આગળના ઋષિઓ સંતો મહંતો એ કોઈ રૂપિયા પાછળ પાગલ થયેલા નહોતા। किसी ने पूछा तेरा परिवार कितना है, किसी ने पूछा तेरा कारोबार कितना है, किसी ने पूछा तू मालो माल कितना है, लेकिन किसी ने ये न पूछा कि प्रभु से प्यार कितना है, लेकिन किसी ने ये न पूछा कि प्रभु से प्यार कितना है। દુનિયા પૈસાની પૂજારી, પૂજા કરે છે નર ને નારી, જગમાં પાપ કમાવે ભારી, માયા પૈસાની। દુનિયા પૈસાની પૂજારી, પૈસા કરે છે નર ને નારી, પૂજા કરે છે નર ને નારી, જગમાં પાપ કમાવે ભારી, માયા પૈસાની। પૈસો માત પિતા ને પ્યારો, નહીં તો બેટો લાગે ખારો, વાતો કર દે ઘર સે ન્યારો, માયા પૈસાની। પૈસાની માયા છે એ આજે છે, જેને ભાગવત સત્સંગ મળ્યો છે, જેનું જીવન પરમાત્માના આશ્રય ચાલે છે, એને પૈસો મળે તોય શું અને ના મળે તોય શું। પૈસો પાસે મે પત્ની રાજી, નહીં તો મેણા બોલે નારી, બોલે પિયર માં સુખ ભારી, માયા પૈસાની। પૈસો કન્યાને વેચાવે, પૈસો બુઢાને પરણાવે, નહીં તો કુંવારો મર જાવે, માયા પૈસાની। પૈસો તીર્થ ગામ કરાવે, પૈસો તીર્થ ધર્મ કરાવે, નહીં તો ગલી મેં ગોતા ખાવે, વાકો પાગલ કે બતલાવે, માયા પૈસાની। પૈસાની માયા છે, પણ પૈસો સર્વસ્વ નથી। પેલો ધર્મ છે, આપણે પૈસાને સર્વસ્વ માની લીધું। સુદામાના ઘરમાં પૈસો ન હતો તોય આત્મશાંતિ ગજબની હતી, પ્રભુ પ્રત્યે પ્રેમ ગજબનો હતો। પૈસો તો આજે છે, દાદા મેકરણ કહેતા, પૈસો પૈસો પૂરો કરો, પૈસા મેં થઈ કુળ, મરી વેંધા મારવા, રોંધા ઉનીજા વેણ, પૈસો પૈસો શું કરો છો, પૈસામાં કુળ છે, પૈસામાં કપટ છે। આગળ શું કીધું,
पैसो नगद नारायण कहावे, उसे दाजो महत लगावे, दास प्रवीण सुनाई गावे, माया पैसा नी, माया पैसा नी, दुनिया पैसा नी पुजारी, पूजा करे नर ने नारी, जग मा पाप कमावे भारी, माया पैसा नी, माया पैसा नी, माया पैसा नी, माया पैसा नी। विद्या नो उपयोग पैसा मेड़वा मा करो ते ठीक नथी, पैसो सर्वस्व नथी। सर्वस्व भगवत नाम स्मरण छे, श्रेष्ठ चिंतन छे। विद्यानु फल पैसा ने प्रतिष्ठा नथी। सुदामा खूब दारिद्र्य छे। सुदामानी पत्नी नुं नाम सुशीला हतुं, तेवुं इतर ग्रंथमां नाम आप्युं छे। सुशीलाना नाम प्रमाणे ज गुण हता। सुशीला पासे पण फक्त एक ज वस्त्र हतो, नाहीने शरीर ऊपर ज सुकावे। पतिना घरमां सुख संपत्ति होय अने पति साथे प्रेम करे एमां शुं आश्चर्य छे। परंतु घरमां खावानुं न होय, पहेरवा माटे पूरता कपड़ा न होय अने पति ऊपर प्रेम करे ते पतिव्रता छे। सुशीला महान पतिव्रता छे। गरीबीना कारणे अनेकवार पति पत्नी बिल्कुल खाए पण नहीं, खावाना पण सासा पड़े छे। उपवास करता, केटलाय उपवास करता, तेम छता सुशीलाए कोई दिवस सुदामाने कह्युं नथी के तमे ब्राह्मण छो, तमे विद्वान छो तो क्यांय कमावा जाओ। सुदामा घरमां कथा करे अने पत्नी सांभळे। सुदामाना घरमां घणीवार बाळकोने खवडावा माटे पण काई होतुं नथी। त्याची बाळको माताने बहु पजवे छे, मां मां बहु भूख लागी छे। સુશીલાથી બાળકોની દશા જોવાતી નથી। આવું તો કેટલાય વર્ષો ચાલ્યું છે। અકળાઈને એક દિવસ તેણે પતિદેવને કહ્યું, નાથ મારે તમને એક પ્રાર્થના કરવી છે, મારી એક વિનંતી છે। આપ કહો છો કે આપ કનૈયાના મિત્ર છો ને કનૈયાને બહુ મિત્રો વાલા છે, તમે એકવાર એમને મળવા જાઓ ને। સુદામા કહે છે, હું ગરીબ છું, કેવળ કૃષ્ણને મળવા જાઉં ને તોય લોકો કહે છે કે બ્રાહ્મણ છે, માગવા જાય છે। મારો નિયમ છે, હું પરમાત્માને દ્વારે ક્યારેય માગવા નહીં જાઉં, મરું પણ માંગું નહીં। આપણે તન કે કાર પરમારથને કારણે મને માગતા ના આવેલા। સુશીલા કહે છે, હું એમ નથી કહેતી નાથ, તમે માગવા જાઓ, પણ મિત્રને મળવા તો જવાય ને। કેટલી બાળપણાની મિત્રતા, એકવાર મળ્યા નથી તમે। સુદામા કહે, હું રોજ એને મનથી મળું છું, રોમે રોમથી મળું છું, એને મળું છું ત્યારે મારી નસે નસ પાવન થઈ જાય છે, રોગે રગ પાવન થઈ જાય છે, શરીરમાં સ્ફૂર્તિ આવે છે। સુશીલા કહે છે, તો હવે એકવાર શરીરથી મળી આવો ને, મનથી તો રોજ મળો છો, પ્રભુના દ્વારે જવામાં વાંધો શું છે। સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ છે, એ તો જ્યાં બેસે ત્યાં દ્વારકાનાથના દર્શન કરે છે, પણ પતિનો ખૂબ આગ્રહથી દ્વારિકા જવા રવાના થયા છે। પછી સુદામા કહે છે, કલ્યાણી ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય, ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે ખાલી હાથ ના હોય, કંઈક લઈને જવું જોઈએ, ઘરમાં કંઈક હોય તો આપો। વિચાર તો કરો, ઘરમાં કાંઈ નથી। સુશીલા પાડોશીના ઘરેથી બે મુઠ્ઠી પૌવા માગી લાવી છે, પૌવા બાંધવા કટકો પણ ના આપ્યો, એટલે બે ચાર ચીથલા ચીથરા ભેગા કરી અને એ ચીથરાની પોટલી બનાવી છે, તેમાં પૌવાની પોટલી બાંધી આપી છે। ધન્ય છે સુશીલાને કે પૌવાનો એક પણ દાણો એણે પોતાના બાળકો માટે ઘરમાં રાખ્યો નથી, ભગવાનને માટે લાવી છું, ભગવાન માટે જ તે સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરવું છે, આ મારું નથી, આ હું કનૈયા માટે લાવી છું। જેમ તેમ કરી પોટલી બાંધી સુશીલાએ પતિદેવ સમક્ષ મૂકી છે, આ ભેટ દ્વારકાનાથને અર્પણ કરજો, તમને આવી ભેટ આપતા સંકોચ થાય તો તમે દ્વારિકાનાથને મારું નામ દઈને કહેજો,
કે તમારી ભાભી આ ભેટ મોકલાવી છે, પત્નીના કહેવાથી અને શ્રી કૃષ્ણના દર્શન થશે આમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળ્યા છે. ફાટેલી પોતળી છે, હાથમાં લાકડી છે, બગલમાં પોટલી દબાવી છે. પતિના ગયા પછી સુશીલા વિચારે છે કે આજ મેં મારા પતિદેવને બહુ ત્રાસ આપ્યો છે, તેઓ બિચારા કેટલાય દિવસના ભૂખ્યા છે, તેઓ કેમ ચાલી શકશે, તેઓએ કેટલાય દિવસથી કંઈ ખાધું નથી, તેઓને શું થશે, મેં બહુ ભૂલ કરી, પણ શું કરું, આ બાળકોની દશા મારાથી જોવાતી નથી. પોષ સુદ સપ્તમીને દિવસે સુદામા દ્વારકાનાથને મળવા ગયા છે. બહુ ઠંડી પડે છે, શરીર થર 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 કંપે છે. સુદામા 7 દિવસથી ભૂખ્યા છે, ભૂખને લઈને શરીર ખૂબ દુર્બળ થયું છે. થોડુંક જ ચાલ્યા ત્યાં સુદામા થાકી ગયા છે, રસ્તામાં મૂર્છા આવી પડી ગયા છે. આ બાજુ દ્વારકાનાથને ખબર પડી કે મારો સુદામા મને મળવા આવે છે. તપસ્વી બ્રાહ્મણ તપશ્ચર્યા છોડી કોઈના આંગણામાં જાય નહીં, તે આજ મારા આંગણે આવે છે. તો ગ્રહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું. તે ચાલતો આવે તે ઠીક નથી. ભગવાનને ચિંતા થઈ કે દુર્બળ શરીર અશક્ત દેહ અમારો સુદામા દ્વારકા કેમ પહોંચશે. ભગવાને ગરુડને આજ્ઞા કરી કે સુદામાને ઉઠાવી દ્વારિકામાં મૂકી દે. ગરુડ તે પ્રમાણે સુદામાને દ્વારકા લાગે છે, દ્વારકા લાવે છે. સુદામા મૂર્છામાંથી જાગે છે, લોકોને પૂછે છે, ભાઈ આ ગામનું નામ શું? લોકોએ જવાબ આપ્યો, દ્વારકા છે. શું આજ દ્વારકા છે? તો દ્વારકા પોરબંદરથી બહુ દૂર નથી, હું તો વહેલી સવારે નીકળ્યો, તે ઘડીકમાં તો દ્વારકા પહોંચી પણ ગયો. સુદામાને ખબર નથી કે ગરુડજી તેમને ઉંચકીને લાવ્યા છે. ભગવાન માટે તમે 20 ડગલા ચાલશો ને તો ભગવાન તમારા માટે 20 ગાઉ સુધી ચાલશે. સુદામા લોકોને પૂછે છે, મને દ્વારકાનાથનો કોઈ મેલ બતાવશો, મારે તેમને મળવું છે. લોકો પૂછે છે, તમારે શા માટે દ્વારકાનાથને મળવું છે? સુદામા કહે, શ્રી કૃષ્ણ મારા બાળપણના મિત્ર છે, નાનપણમાં અમે ભેગા ભણતા, લોકો હસે છે. ફાટેલી પોતળી પહેરી છે, શરીરના બધા હાડકા દેખાય છે, અને છતાં કહે છે કે હું તો દ્વારકાનાથનો મિત્ર છું. શું શ્રી કૃષ્ણને બીજો કોઈ મિત્ર ન મળ્યો કે આ દારિદ્ર્યને મિત્ર બનાવ્યો? સુદામા શ્રી કૃષ્ણના મહેલમાં આવે છે. આ કોઈ ભિખારી ભીખ માંગવા માટે આવ્યો છે એમ જાણી સુપાઈઓ સુદામાને મહેલમાં દાખલ થતા અટકાવે છે. કહે છે, અમને હુકમ છે જે કોઈ ભિક્ષા માંગવા આવે તેને જે જોઈએ તે અહીંથી જ દક્ષિણા આપવાની આપી દેવાની. બોલો, તમારે શું જોઈએ છે? સુદામા કહે છે, ભાઈ હું માંગવા નથી આવ્યો, આપવા આવ્યો છું. તમે કૃષ્ણને મારી જરા ખબર તો આપો કે તમારો નાનપણનો બાલ સખા સુદામો તમને મળવા આવ્યો છે. એક સેવક મહેલમાં આવ્યો, શ્રી કૃષ્ણને વંદન કરીને બોલ્યો છે, મહારાજ મહારાજ બહાર એક બ્રાહ્મણ આવ્યો છે, શરીરથી બહુ દુર્બળ છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, શરીરના બધા હાડકા દેખાય છે, જેવી તેવી ફાટેલી પોતળી પહેરી છે. અમે તેને કાંઈ આપીએ છીએ તો તે કાંઈ લેતો નથી. કહે છે કે હું દ્વારકાનાથનો મિત્ર છું, મારું નામ સુદામા. સુદામાનો શું શબ્દ જ્યાં કાને પડ્યો ત્યાં તો ભગવાન ઉપરથી કૂદ્યા છે ને દોડ્યા છે. ભગવાન બૂમો પાડતા દોડે છે, ક્યાં છે, ક્યાં છે મારો મિત્ર સુદામા, ક્યાં છે? બધી રાણીઓને આશ્ચર્ય થયું,
ઘણા બધા આવ્યા મળવા, ઘણા આવીને ગયા, પણ પ્રભુ આવા કદી પાગલ થતા જોયા નથી. એવો કયો મિત્ર આવ્યો હશે એનો કે આજ આમ પાગલ થઈને શ્રી કૃષ્ણ દોડ્યા છે. શ્રી કૃષ્ણ સુદામાની ભેટી પડે છે. સુદામાની દશા જોઈ શ્રી કૃષ્ણને અતિશય દુઃખ થયું છે. મારા આવા મિત્રની ખબર લેવા તો બારે જવું જોઈતું હતું, ઉલટું તે મારા ઘરે આવ્યો. પ્રભુ કહે છે, મિત્ર તું આવ્યો તે સારું થયું. આવું જ્યાં પૂછ્યું, શ્રી કૃષ્ણે કહ્યું કે તું આવ્યો તે બહુ સારું થયું. સુદામાને થયું કે મારો મિત્ર કનૈયો મને ભૂલ્યો નથી. રુક્ષ્મણીજી ચરણ ધોવા જળ લાવે છે તે પહેલા પ્રભુએ પોતાની આંખના આંસુઓથી સુદામાજીના ચરણ પખાડી નાખ્યા છે. પ્રેમ છે ત્યાં પછી જળની શું જરૂર છે. જોડા વગર સુદામાના પગમાં કેટલાય કાંટા વાગેલા છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ કાંટા કાઢવા બેઠા છે. એમાં એક કાંટો તો બહુ ઊંડો હતો. શ્રી કૃષ્ણે પોતાના દાંત વડે તે કાંટાને ખેંચી કાઢ્યો છે. કાંટો સુદામાના પગમાં પણ ખૂંચે છે કૃષ્ણના હૈયામાં. આજે શ્રી કૃષ્ણ ભૂલી ગયા છે કે હું દ્વારિકાનો રાજા છું, હું ઈશ્વર છું. સુદામાના મનમાં એક કાંટો હતો કે હું ગરીબ છું, હું નિર્ધન છું. પણ સુદામા નિષ્પાપ હતા, તેથી ભગવાને તેનો કાંટો પોતાના દાંત વડે કાઢ્યો છે. ગરીબ થવું એ ગુનો નથી, પણ ગરીબોમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે. સ્નાન પછી ભગવાને સુદામાને નવું પીતાંબર પહેરવા આપ્યું છે. ભોજન પછી ભગવાન સુદામાને પલંગ ઉપર બેસાડે છે, કહે છે, મિત્ર રસ્તામાં તને બહુ કષ્ટ પડ્યું હશે. મિત્ર સાચું કહું તો આપણા ગુરુકુળમાં આપણે હતા તે વખતે જે આનંદ હતો ને, તેવો આનંદ હવે નથી મળતો. મિત્ર મને યાદ છે, એક દિવસ આપણે દર્ભ સમિધ લેવા ગયા હતા, લાકડા લેવા ગયા હતા, અને જોરથી વરસાદ પડેલો. આપણે આખી રાત એક ઝાડ નીચે ઊભા હતા. એ પ્રસંગ યાદ કરતા કરતા સુદામાને પોતાની જાત ઉપર તિરસ્કાર આવી જાય છે. કારણ કે તે દિવસે બનેલું એવું કે સુદામા પાસે થોડા ચણા હતા, તે સુદામા ખાતા હતા. ખાવાનો અવાજ સાંભળી કૃષ્ણે પૂછ્યું હતું, મિત્ર સુદામા તું શું ખાય છે? સુદામાએ વિચાર્યું કે હું ચણા ખાઉં છું, એમ કહીશ તો થોડાક આપવા પડશે, એટલે ખોટું બોલ્યા કે ભાઈ હું કાંઈ ખાતો નથી, આ તો ઠંડીના લીધે દાંત કડકડ થાય છે. સુદામાએ એ દિવસે એકલા ખાધું હતું, તેથી એ દરિદ્ર થયેલા. જે એકલો ખાય છે તે દરિદ્ર થાય છે. શ્રી કૃષ્ણ જાતે સુદામાની ચરણ સેવા કરે છે. રુક્ષ્મણી વગેરે રાણીઓ બધી વિચારમાં પડી જાય છે કે આવો પ્રેમ તો પતિદેવે બીજા કોઈ ઉપર બતાવ્યો નથી. આ બ્રાહ્મણ મહાભાગ્યશાળી છે. તે પછી કૃષ્ણ સુદામાને પત્ની અને બાળકોના ખબર પૂછે છે. સુદામા કહે છે, કૃષ્ણ પત્ની બહુ લાયક મળી છે, સુશીલા નામ છે, એના કહેવાથી જ હું તને આજ મળવા આવ્યો છું. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, ત્યારે તો મારા ભાભીએ મારા માટે કંઈક જરૂર મોકલ્યું હશે.
સુદામાએ પૌવાની પોટલી બગલમાં દબાવેલી. આવા સૂકા પૌવા ભગવાનને આપતા આજે સુદામાને સંકોચ થાય છે. ભગવાન મનમાં હસે છે, કહે છે, મારો કાયદો છે કે જે મને ના આપે તેને હું કાંઈ આપતો નથી. અને આ સુદામા આજે આપશે નહીં, આ માટે આજે મારે ઝૂંટવીને ખાવું પડશે. એટલે કૃષ્ણે હાથ લંબાવ્યો, બગલમાં પોટલી હતી કાઢી અને કીધું, આ શું છે? આમ કહી ભગવાને પૌવાની પોટલી બગલમાંથી ઝૂંટવી લીધી છે. ભગવાન કાચા પૌવા ખાવા લાગ્યા છે. લૌકિક દ્રષ્ટિએ બે મુઠ્ઠી પૌવા હશે, પણ સુદામાનું તે સર્વસ્વ હતું. સુદામાના પ્રારબ્ધ કર્મ પ્રમાણે તેઓ દરિદ્ર હતા. વિધાતાએ સુદામાના કપાળમાં લખ્યું હતું સ્ત્રી ક્ષય. ભગવાને એનું કરી નાખ્યું યક્ષ સ્ત્રી. એટલે કુબેર ને ઘેર નથી એટલી સંપત્તિ. શ્રી કૃષ્ણ જમ્યા એટલે આખું જગત જમ્યું, કારણ તેઓ સર્વાત્મા છે. શ્રી કૃષ્ણે આખા જગતને જમાડવાનું પુણ્ય સુદામાના નામે જમા કર્યું છે. આ પુણ્યથી સુદામાના સર્વ પ્રારબ્ધ કર્મો બળી ગયા છે. શ્રી કૃષ્ણ સુદામાને કહે છે, મિત્ર, ગોકુળમાં હતો ત્યારે મારી મા યશોદા આવી રીતે મને પૌવા ખાવા આપતી હતી. ત્યાર પછી આજે જ મને ફરી પૌવા ખાવા મળ્યા છે. હું બહુ ભાગ્યશાળી છું, પૌવામાં મને મારી મા યશોદા યાદ આવે છે. સુદામાએ વિચાર્યું, મારે મારા દુઃખની વાત મારા ભગવાનને કહેવી નથી. તો ભગવાને પણ વિચાર્યું, આ કંઈ કહેતો નથી તો મેં તેને શું આપ્યું તે મારે પણ કહેવું નથી. બીજા દિવસે સુદામાએ કહ્યું, મિત્ર, આજે મારે ઘેર જવું છે. સુદામાને આશા હતી કે શ્રી કૃષ્ણ બે ચાર દિવસ રોકાવાનો આગ્રહ કરશે, પરંતુ ભગવાને વિચાર્યું, મેં ત્યાં મારું ઐશ્વર્ય મોકલ્યું છે, મેં ત્યાં મારું ઐશ્વર્ય મોકલાવ્યું છે, પણ સુશીલાએ ભોજન કર્યું નથી. એટલે કહ્યું, મિત્ર, આજે જ જવું છે, વાંધો નહીં, જાઓ, મારો આગ્રહ નથી. શ્રી કૃષ્ણ સુદામાને વડાવવા જાય છે. વિદાય વેળાએ કહે છે, મિત્ર, ઘેર જઈ મારા ભાભીને મારા પ્રણામ કહેજે. ત્યાર પછી સુદામાને આલિંગન આપી વિદાય દીધી છે. આખું જગત જેને વંદન કરે છે તે શ્રી કૃષ્ણ એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે. ધન્ય છે તમારો પતિવ્રત ધર્મ, આટલી ગરીબાઈ હોવા છતાંય ક્યારે માંગ્યું નથી. સુદામા પૂરી આવે છે, પોતાની ઝૂંપડી શોધે છે, ઝૂંપડી ક્યાંય મળતી નથી. ઝૂંપડીની જગ્યાએ તો મોટો મહેલ ખડો છે. ત્યાં સુશીલાને ખબર પડતા એ દોડતી સુદામા પાસે આવે છે, તમારા મિત્રે આ બધું આપ્યું છે. સુદામા પ્રાર્થના કરે છે, મારો કનૈયો એક અક્ષર બોલ્યા નહીં અને આપ્યું કેટલું બધું. મારે ધન નથી જોઈતું, પણ મારે જન્મો જન્મ શ્રી કૃષ્ણના ચરણોની સેવા જોઈએ છે. શ્રી કૃષ્ણની ભક્તિ મને સદા પ્રાપ્ત થાઓ. પરમાત્મા જીવ માત્રના મિત્ર છે, જીવ માત્રના હિતે છું છે. ભગવાન પોતાનું સર્વસ્વ સુદામાને આપે છે, જગતની ખુશામત કરશો તો તે શું આપશે? માટે ખુશામત કરવી હોય ને તો ભગવાનની જ કરજો.
जीव ईश्वर साथे प्रेम करे त्यारे ईश्वर जीव ने ईश्वर बनावे। माटे परमात्मा ने ज पूर्ण प्रेम आपजो। जीव मात्र ना साचा मित्र साचा पिता एक मात्र परमात्मा छे। भगवान पोताना चरण कमल नु स्मरण करनार ने पोतानु स्वरूप पण आपी दे छे। तो तुच्छ धन आपे एमा नवाई शुं? ते पछी एक वक्त सूर्य ग्रहण नो समय आव्यो। वसुदेव देवकी अने सर्व यादवो कुरुक्षेत्र मां आव्या छे। निष्काम भाव थी करेलू कर्म पाप ने बाड़े छे। सकाम भाव थी करेलू कर्म स्वर्ग अपावे छे परंतु मुक्ति नहीं अपावे। मनुष्य शरीर एज कार्यक्षेत्र छे, एज कुरुक्षेत्र छे। मनुष्यनु जीवन एज कुरुक्षेत्र छे, एज कार्यक्षेत्र छे। माटे आ कुरुक्षेत्र मां प्रवृत्ति अने निवृत्ति नु युद्ध अहर्निश चाल्या करे छे। आ शरीर रथ मां जे श्री कृष्ण ने सारथी तरीके बेसाड़े छे ते ज जीते छे। एक दिवस श्री कृष्ण माता पिता ने पूछे छे, तमारा मन में कई इच्छा छे? होय तो ते कहो, हूँ ते पूर्ण करीश। वसुदेव कहूं, मारी छेली इच्छा एटली छे के तमारू स्मरण करता करता आ देह नो नाश करो। कारण तमारा दर्शन थाय तो मारी बधी ज पीड़ा जाए। कृपा मारा नाथ नी थाती, शांति ए जीव ने थाती। कृपा मारा नाथ नी थाती, शांति ए जीव ने थाती। प्रभु कृपा विन जीव ने जग मां नाथी शांति के प्रभु कृपा विन जीव ने जग मां नाथी शांति के जेनी ऊपर थाय प्रभु नी कृपा जाय एना बधा दुख। कृपा मारा नाथ नी थाती, शांति ए जीव ने थाती। कृपा मारा नाथ नी थाती, शांति ए जीव ने थाती। भजन माजे नो भाव वधे के नो मोह थाय छे दूर। भजन माजे नो भाव वधे एनो मोह थाय छे दूर। अंतर मा एने आनंद आवे, अंतर मा एने आनंद आवे। प्रभु थाय सन्मुख, कृपा मारा नाथ नी थाती। शांति ए जीव ने थाती, कृपा मारा नाथ नी थाती। शांति ए जीव ने थाती। राग द्वेष बधा दूर थई जावे, सर्वे ने गणेश मान। राग द्वेष बधा दूर थई जावे, सर्वे ने गणेश मान। प्रेम नितर तू हयो बेनु, प्रेम नितर तू हयो बेनु। समर्पण नो भाव, कृपा मारा नाथ ने थाती। शांति ए जीव ने थाती, कृपा मारा नाथ ने थाती। शांति ए जीव ने थाती। संत चरण नी सेवा करता आवे भक्ति भाव, संत चरण नी सेवा करता आवे भक्ति भाव। दास प्रविशत गुरु ना चरण, दास प्रविशत गुरु ना चरण। सदाय लागे पाय कृपा मारा नाथ ने थाती। शांति ए ने कृपा मारा नाथ ने थाती, शांति ए जीव ने थाती। कृष्ण वसुदेव जी ने पूछे छे, तमारी शुं इच्छा छे? त्यारे वसुदेव कहे छे, नाथ तमारू स्मरण अहर्निश रहो। तमारू स्मरण करता करता मारो देह पड़े। માનવી રોજ મૃત્યુનું ચિંતન કરે તો એના હાથે પાપ થાય જ નહીં।
માટે મૃત્યુનું ચિંતન દરરોજ કરવું જોઈએ. દરરોજ સવારે નવો જન્મ અને રાત્રે મૃત્યુ, આમ ગુરુદેવ કહેતા હતા. એકનાથ મહારાજ કહે છે કે અમે રોજ મૃત્યુનું સ્મરણ કરીએ છીએ એટલે અમારું મન ઈશ્વરમાં જ લાગેલું છે. પાપોથી દૂર રહેવું હોય, ઈર્ષા નિંદાથી દૂર રહેવું હોય, માનજો દરરોજ સવારે ઉઠો ત્યારે મારો નવો જન્મ, રાત્રે મૃત્યુ. એક જ દિવસનો જન્મ મળ્યો છે, ભૂતકાળની ચિંતા નહીં. ભૂતકાળ બધો પરમાત્માને અર્પણ કરજો. સદગુરુદેવને જે ભૂતકાળ અર્પણ કરે છે એને ક્યારેય રડવાનો વારો આવતો નથી. ભવિષ્યની ચિંતા કરતા નહીં, વર્તમાનને સુધારવાનો કરજો. વર્તમાનમાં પડે પડે યાદ કરજો, મારા કૃષ્ણ મારું ચારે તરફથી રક્ષણ કરી રહ્યા છે, મારા ભગવાન મારા ઈષ્ટ મારી સંભાળ રાખી રહ્યા છે. દેવકીએ કહ્યું છે કે મને કહેતા શરમ આવે છે, મારા મનમાં એક વાસના રહી ગઈ છે, મારા જે બાળકોને કંસે મારી નાખ્યા છે તેને જોવાની મારી ઈચ્છા છે. એક વખત યશોદામાં યશોદામાની શ્રી કૃષ્ણે પૂછ્યું, માં તમારી કઈ ઈચ્છા છે? ત્યારે યશોદાજીએ કહેલું, મારી એક જ ઈચ્છા છે કે તું મારી આંખ આગળથી ઘડી દૂર પણ ન થઈ. ક્યાં યશોદા ક્યાં દેવકી. પ્રભુ સુતળ પાતાળમાંથી પોતાના છ ભાઈઓને લઈ આવે છે, દેવકીજી તેમના દર્શન કરે છે. અંતે દેવકી માગે છે, તારા પિતાએ માગેલું તે જ હવે હું માગું છું, મારું મરણ સુધરે. મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કી હસ્તા ચલે શમશાન. જેનું મરણ સુધર્યું એનું જીવન સુધર્યું છે. મરવું તો બધાએ છે, માતા પિતા પૂર્વજ મનુષ્ય ગિયા બધાએ જેમ, આપણે પણ છેવટ એમ છે જવાનું. શંકરા બધાએ દેવોએ પણ જવું પડ્યું, દાનવોએ પણ જવું પડ્યું, સંતોએ ઋષિઓએ પણ જવું પડ્યું, પણ જે સારા કર્મ કરીને જાય છે ભગવાનનું મરણ સુધારે છે. માટે બધો જ ભૂતકાળ પરમાત્માના ચરણમાં આપી દો. સદગુરુને કંઈ આપવાની જરૂર હોય, પરમાત્માને કંઈ આપવા જેવું હોય તો તે આપણો ભૂતકાળ છે. બધું જ ભૂતકાળને યાદ કરી રડશો નહીં, ભૂતકાળનું સ્મરણ કરશો નહીં, ભવિષ્યનું વિચારશો નહીં. મને જે આજે દિવસ મળ્યો છે મારે મારા વર્તમાનને સુધારવો છે. જેનું જે વર્તમાનને સુધારે છે એનું મરણ સુધરે છે. માટે વર્તમાનને સુધારવાનો પ્રયત્ન કરો. પ્રત્યેક પળે પ્રત્યેક ક્ષણે સ્મરણ કરો, મારા રામ મારી સાથે છે, મારા કૃષ્ણ મારી સાથે છે, મારી બહુ સંભાળ રાખી રહ્યા છે. દો વાતન કો ભૂલ મત જો ચાહત કલ્યાણ, આ બે વાતોને ક્યારે ના ભૂલજો એ ભાગવત કહે છે, સંત કહે છે. દો બાતન કો ભૂલ મત જો ચાહત કલ્યાણ, નારાયણ એક મોત કો દૂજે શ્રી ભગવાન. યાદ બે વસ્તુ રાખવી જોઈએ, એક મોતને બીજું ભગવાનને. ત્યાર પછી કૃષ્ણે દેવકી અને વાસુદેવજીને દિવ્ય તત્વજ્ઞાન આપ્યું છે. હવે સુભદ્રા હરણની કથા આવે છે. ભદ્ર એટલે કલ્યાણ, કલ્યાણ કરનારી વિદ્યા તે જ બ્રહ્મ વિદ્યા છે, તે જ સુભદ્રા છે. દ્વૈત અદ્વૈત બ્રહ્મ વિદ્યા તે સુભદ્રા, અદ્વૈત બ્રહ્મ વિદ્યા એ જ સુભદ્રા છે. બાકી સુખદેવજી કથાના સાતમા દિવસે કે જે દિવસે પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે તે દિવસે જે પરીક્ષિતની દાદીમાં થાય એ સુભદ્રાની લગ્નની વાત કરે ખરા, એ બતાવે છે કે આ બ્રહ્મ વિદ્યાની વાત છે. માટે બ્રહ્મ વિદ્યાની વાત કરવી જ જોઈએ. અને અર્જુન સુભદ્રાને મળે છે ક્યારે? સંન્યાસી થઈ 4 મહિના કઠોર તપશ્ચર્યા કરે છે ત્યારે ભગવાન સુભદ્રાને પ્રાપ્ત કરવા મદદ કરે છે. સર્વ પ્રકારનું સુખ છોડે, સર્વ પ્રકારની કામનાઓ છોડે તેને સુભદ્રા પ્રાપ્ત થાય. અર્જુન પ્રભુનો પરમ ભક્ત છે. યોગની ગૂઢમાં ગૂઢ વાત પણ ભગવાને જેને સંભળાવી છે તેવો એ અધિકારી પુરુષ છે, પરમવીર છે, પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી ચૂકેલો જીવ છે. પ્રભુ કહે છે તે જ કરવાની દ્રઢ પ્રતિજ્ઞાવાળો છે. તેને કલ્યાણ કરનારી બ્રહ્મવિદ્યા એટલે કે સુભદ્રા કઠોર તપશ્ચર્યા પછી મળે છે.
ખૂબ તપસ્યા કરી ત્યારે સુભદ્રા તેને મળી છે. તો પછી સાધારણ માણસે જો પોતાનું કલ્યાણ સાધવું હોય તો કેટકેટલું કરવું પડે તેનો વિચાર કરો. પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ એ સુરાનો માર્ગ છે, કાયરનો નહીં. ભક્તિ માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોને. મોઘામાં મોઘી ચીજ એ પ્રભુ પ્રેમ છે, અને એ પ્રભુ પ્રેમ ત્યાગ વિના નથી મળતો, ત્યાગ વિના નથી મળતી. તેને પ્રાપ્ત કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્રે બતાવ્યું છે. સમર્પણ ભાવથી ભક્તિ કરો, ત્યાગ ભાવથી ભક્તિ કરો. ઘરમાં રહો પણ ઘરને મનમાં ન રાખો, ઘરનું કામ કરો પણ કામને મનમાં ન રાખો, પ્રભુને મનમાં રાખો. આથી મન શુદ્ધ થશે, બુદ્ધિ શુદ્ધ થશે, અને મૃત્યુ સુધરશે, પરમ કલ્યાણની પ્રાપ્તિ થશે. ત્યાર પછી એકાદશ સ્કંદની કથા આવે છે, તે આપણે આવતીકાલ ઉપર જઈશું. આવો બે મિનિટ હરિનામ સ્મરણ. તેરા મંગલ, તેરા મંગલ, તેરા મંગલ હોય રે, તેરા મંગલ, તેરા મંગલ, તેરા મંગલ હોય રે, મેરા મંગલ, મેરા મંગલ, મેરા મંગલ હોય રે, મેરા મંગલ, મેરા મંગલ, મેરા મંગલ હોય રે, સબકા મંગલ, સબકા મંગલ, સબકા મંગલ હોય રે, સબકા મંગલ, સબકા મંગલ, સબકા મંગલ હોય રે, જિસ માતા ને જન્મ દિયા હે ઉસકા મંગલ હોય રે, જિસ માતા ને જન્મ દિયા હે ઉસકા મંગલ હોય રે, પાલા પોષા ખૂબ સવારા ઉસ પિતા કા મંગલ હોય રે, પાલા પોષા ખૂબ સવારા ઉસ પિતા કા મંગલ હોય રે, તેરા મંગલ, મેરા મંગલ, સબકા મંગલ હોય રે, તેરા મંગલ, મેરા મંગલ, સબકા મંગલ હોય રે, જિસ ગુરુદેવ ને જ્ઞાન દિયા હે ઉસકા મંગલ રે, જિસ ગુરુદેવ ને જ્ઞાન દિયા હે ઉસકા મંગલ હોય રે, તેરા મંગલ, મેરા મંગલ, સબકા મંગલ હોય રે, તેરા મંગલ, મેરા મંગલ, સબકા મંગલ હોય રે, શુદ્ધ ધર્મ ધરતી પર આવે ઉસકા મંગલ હોય રે, જન જન મંગલ, ક્ષણ ક્ષણ મંગલ, સબકા મંગલ હોય રે, શુદ્ધ ધર્મ ધરતી પર જાગે સબકા મંગલ હોય રે, તેરા મંગલ.
मंगल मेरा मंगल सब का मंगल हो रे तेरा मंगल मेरा मंगल सब का मंगल हो रे। भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। गिरिराज धरण की जय। ओम नमो पार्वती पतये हर हर महादेव हर। अस्तु जय श्री कृष्ण।